એક હેલ્પલાઇન નંબર પણ આપવામાં આવ્યો છે, ટોલ ફ્રી નંબર છે 1916. આ નંબર ઉપર કોઈને પણ મુશ્કેલી હોય જૂથ પાણી પુરવઠા યોજના, હેન્ડપંપ રિપેરિંગ વગેરેમાં, તો એના ઉપર એ પોતાની રજૂઆત કરી શકશે અને ત્વરિત જ વિભાગ દ્વારા એને સોલ્વ કરવાના પણ પ્રયાસો કરવામાં આવશે. મહત્વાકાંક્ષી પ્રજા કલ્યાણની નીતિઓ સાથે આદરણીય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં ભાજપની સરકાર આગળ વધી રહી છે, ત્યારે ઘર બેઠા એમને સેવાઓ મળી રહે. 56 જેટલી સેવા સેતુ એ એક સફળ કાર્યક્રમ રહ્યો છે. ત્યારે દર મહિનાના બીજા શનિવારે આ સેવા સેતુનો કાર્યક્રમ એ સતત ચાલુ રહ્યો છે. 4,99,979 અરજીઓ શહેરમાં 77 અને ગ્રામ્યમાં 194 એ સેવા સેતુના કેમ્પો યોજાણા છે. જામનગર, પોરબંદર, નર્મદા અને દાહોદ આ 4 જિલ્લામાં વીવીઆઈપીની મુવમેન્ટ હોવાના કારણે હવે પછી ત્યાં સેવા સેતુ થઈ છે. દાખલા તરીકે જામનગર, પોરબંદર, નર્મદા અને દાહોદ રાષ્ટ્રપતિજીની મુલાકાત, જજીસ કોન્ફરન્સ, માનની પીએમ સાહેબનો કાર્યક્રમ, એટલે સમગ્ર વહીવટી તંત્ર આપણે જાણીએ છીએ કે એ પ્રકારના કામમાં હોવાથી હવે પછી એ સેવા સેતુનો કાર્યક્રમ એ યોજાવાનો છે. 4,99,979 અરજીમાંથી 4,99,914 જેટલી અરજીઓ એ સ્થળ પર નિરાકરણ કરવામાં આવ્યું છે અને માનનીય મુખ્યમંત્રીશ્રીએ ભૂપેન્દ્રભાઈ સૂચના આપી છે વધારેમાં વધારે લોકો હજુ પણ લાભ રહે. બાકી રહી જતા તમામને સેવા સેતુના લાભ મળી રહે, 56 જેટલી સેવાના, એના માટેનો પણ પ્રચાર પ્રસાર એ કરવામાં આવે. માનનીય બ્રિજેશભાઈ મેરજા પણ એ પ્રકારની વ્યવસ્થા બનાવતા રહ્યા છે. રાઘવજીભાઈના વડપણ નીચેનો વિભાગ ચણાની ખરીદી, રેકર્ડ બ્રેક ખરીદીને રેકર્ડ બ્રેક ભાવ પ્રતિ ક્વિન્ટલ 5230 એટલે મણના 1046 રૂપિયાનો ભાવ એ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ જે એમએસપી લાવ્યા છે એના કારણે ખેડૂતોને ફાયદો થયો છે અને ચણાનું મબલક ઉત્પાદન એ થયું છે. 187 ખરીદ કેન્દ્રો એ શરૂમાં હતા, હવે 117, કારણ કે ખરીદી થઈ ગયા પછી એ કેન્દ્રો ઘટાડ્યા છે. લગભગ 5.5 થી 6 લાખ ટન એ ચણાનું ઉત્પાદન થવાની શક્યતાઓ છે. ભારત સરકારે 6,65,818 મેટ્રિક ટન ખરીદીની મંજૂરી એ આપવામાં આવી છે. મે સુધી એ પ્રકારની ખરીદી થઈ છે. ભારત સરકારને પણ વિનંતી કરી છે રાજ્ય સરકારને, નહીં તો રાજ્ય સરકાર પણ એમની ખરીદી કરીને ખેડૂતોનો માલ એ ખરીદવા માટે જે ગુસ્કો માસોલ દ્વારા ખરીદાય છે એમની પણ સૂચના એ માનનીય મુખ્યમંત્રીશ્રીએ આપી છે. ખાસ કરીને પૂર્ણેશભાઈ મોદીનો આરએનબી રોડ અને બિલ્ડિંગ વિભાગ, ભુજથી બચાવનો એક ઘોરી માર્ગ 12 વર્ષથી કોઈને કોઈ કારણસર સંપાદન હોય, ટેકનિકલ ક્ષતિઓ હોય, એમના કારણે ઓવરબ્રિજ એ પૂર્ણ નહોતો થયો. આવનારા થોડા દિવસોમાં એ ઓવરબ્રિજ એ પૂરો કરવામાં આવનાર છે. લગભગ 108 કરોડના ખર્ચે ભુજની જનતા એ ઘણા વર્ષોથી એમની રાહ જોઈ રહી હતી, એટલે ખૂબ મોટો લાભ એ ભચાઉ ભુજના ઓવરબ્રિજ થવાથી લોકોને થશે અને આવનારા દિવસોમાં એનું લોકાર્પણ થવાનું છે. મધ્ય ઝોન દક્ષિણ અને સૌરાષ્ટ્રને જોડતો મહત્વનો રસ્તો તારાપુરથી બગોદરા ફેઝ 1, ફેઝ 2 એ પહેલા લોકાર્પણ થઈ ગયો છે. 53 કિલોમીટરનો 651 करोड़ रूपियाना खर्चे आ सिक्सलेन रोड एटले हवे आम सळंग आपणे गणीए फेज 2 नो पण तो 100 किलोमीटर जेटलो लगभग ए रस्तो